કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? આજે આપણે ધોરણ 9 ની અંદર પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓમાં સ્વાધ્યાય 6.1 દાખલા 1-3 અને ઉદાહરણ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. આજે આપણે જોઈશું દાખલા નંબર 4. આપેલ આકૃતિમાં અહીંયા આકૃતિ આપેલી છે, એક્સ પ્લસ વાય અહીંયા લખીશું. ઉકેલ કયા નંબરનો છે? તો 4 દાખલાનો ઉકેલ આપી દીધું છે આપણને. એ પહેલાં લખી નાખીશું કે ભાઈ એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ ઝેડ, સમીકરણ 1. હોય તો સાબિત કરો કે આ જે એ પછી આ ઓ છે અને આ બી, એટલે કે આ છે એ રેખા છે એમ કહે છે. આ રેખા આપણે સાબિત કરવાનું છે. આ રેખા સાબિત કરવા માટે તમારે પૂર્ણ ધારણા 2 પ્રમાણે જવું પડે કે ટોટલ ખૂણો, આ ખૂણો અથવા ઉપરનો ખૂણો 180 આવવો જોઈએ એવું કહેવા માગે છે. ઓકે, તો સિમ્પલ છે કે આકૃતિ પરથી આ આકૃતિ ઉપરથી શું થશે સમજીએ. કે હું આ બધો આખું એક રોટેશન લઈ લઉં, બધા જ ખૂણાનો સરવાળો આખે આખો લઈ લઉં તો શું થાય? 360. તો અહીંયા લખી શકાય કે ભાઈ એક્સ ડાયરેક્ટ લખું છું, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ બરાબર 360 ડિગ્રી, સમીકરણ નંબર 2. સમીકરણ 1ની કિંમત અહીંયા મૂકી દઉં કે ઝેડ પ્લસ ડબલ્યુ, ઝેડ પ્લસ ડબલ્યુની જગ્યાએ એક્સ પ્લસ વાય મૂકી શકાય. તો કહી શકાય કે સમીકરણ 1ની કિંમત સમીકરણ 2માં મૂકતા કિંમત મૂકી આની જગ્યાએ હું આ મૂકી શકું તો શું થાય? એક્સ પ્લસ વાય પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 360. એક્સ પ્લસ એક્સ 2x, વાય પ્લસ વાય 2y, 360. 2 કોમન, એક્સ પ્લસ વાય અને સામે લઈ જાઓ 2, એટલે 360 છેદમાં 2, 180 ડિગ્રી. તમને અહીં શું કોનો સરવાળો મળ્યો? એક્સ અને વાય આ બેનો સરવાળો મળ્યો તમને, આ લાલ ટપકા કર્યા એ. તો હું એક્સને કયો ખૂણો કહેવાય? તો BOC પ્લસ વાયને કયો ખૂણો કહેવાય? AOC, ખૂણો AOC બરાબર 180 ડિગ્રી. તો આ બે ખૂણા છે એ કયા ઉપર આવેલા છે? તમે જોઈ શકો છો કે 180 ખૂણો થતો હોય તો કહી શકાય કે પૂર્વ ધારણા. હમણાં જ મેં તમને કીધું કે કઈ પૂર્ણ ધારણા લઈશું, તો પૂર્ણ ધારણા 6.2 પ્રમાણે શું કહી શકાય કે આસન કોણોનું સરવાળો 180 થાય છે. જો આ 180 હોય તો થાય છે તો આપણી પાસે રેખા બનશે. અહીંયા AOB શું થઈ જાય છે? રેખા છે. તો સાબિત થઈ ગયું વિદ્યાર્થી મિત્ર, કારણ કે આ ખૂણો આની સાથે આસનનો કોણ થયા 2, તો આખો ખૂણો 180. તો આપણે કહી શકીએ છીએ કે OAB રેખા થાય છે. પૂર્ણ ધારણા 6.2 પ્રમાણે કહી શકાય કે AOB રેખા છે. આ ખાસ નોંધ લેવી. નેક્સ્ટ એના પછીનો દાખલા નંબર જોઈશું 5. આકૃતિ હવે એની પૂછી નાખીશું, કારણ કે એની આપણે અત્યારે જરૂરિયાત હવે નથી. બીજા દાખલામાં શું કહે છે આપણને? દાખલા નંબર 5 ઉકેલ. આપેલ આકૃતિમાં P, Q અને R, આ ભૂલાઈ ગયું ભાઈ, આપણે PQR રેખા છે એવું કીધું છે. તો આકૃતિમાં PQR ખોટું આપ્યું છે. આકૃતિમાં અહીંયા લખ્યું છે જ ખોટું. આકૃતિમાં POQ રેખા છે, POQ રેખા છે. ઓકે, અને કિરણ OR, આ કિરણ થશે એ રેખા PQ સાથે લંબ. લંબ એટલે આ ખૂણો કેટલો થાય? 90. આ 90 થાય તો આ બાજુ પણ 90. કિરણ OP, આ OP કિરણ અને OR કિરણ વચ્ચે અનન્ય એક કિરણ OS આપેલ છે. કયું આપ્યું છે? OS. તો સાબિત શું કરવાનું કહે છે ભાઈ? કે ROS એટલે આ ખૂણો ROS ઇક્વલ ટુ 1/2 QOS એટલે આ QOS માઇનસ POS એટલે આ એમાંથી બાદ કરવાનું થાય.
આખામાંથી આ બાદ કરવાનું થાય તો આ મળે. તો સ્વાભાવિક જ છે ને ભાઈ, આ આખું છે એમાંથી એટલું બાદ કરીશ તો આટલો ભાગ જ મને મળશે ને, પણ 1/2 મળે છે એમ આપણે સાબિતી આપવાની છે. ચલો ભાઈ, એક બાજુના આપણે સૌ પ્રથમ આસનનો કોણ વિચારીશું. તો સૌ પ્રથમ અહીંયા સ્ટાર્ટ કરીએ તો લખી શકાય કિરણ. કયું કિરણ આપણે આની અંદર પહેલાં પસંદ કરીશું? તો કે ભાઈ કિરણ ગમે તે એક તમે પસંદ કરી લો. કિરણ, એ કિરણનું નામ આપણે આપી દઈશું કંઈક સરસ મજાનું, ઓ આર કિરણ. અને OR કિરણ લખ્યું ને મેં, ઓકે. અને રેખા PQ લંબ છે. જો કે આ તો રકમમાં પણ આપેલું છે એટલે તમને ખ્યાલ આવી જશે. માટે હું તમને કહી શકું છું અહીંયા શું કહી શકાય. માટે આના આધારે જો આ લંબ હોય તો ખૂણો OROQ ઇક્વલ ટુ ROP ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, એટલે કે 90 ડિગ્રી થાય, એ પણ તમને ખબર છે. હવે તમારે આસન કોણ પકડવાના છે જોઈ લો. ખાસ હવે હું બ્લેક પેનથી એને લીટા કરીશ એટલે તમને ખ્યાલ આવશે કે આ બંને ખૂણાઓ એટલે કે આ ખૂણો અને આટલો આટલો ખૂણો આસનનો કોણ થાય. માટે હું કહી શકું છું, શું કહી શકાય, કે કિરણ અથવા રેખા PQ પર કિરણ OS દ્વારા બે આસન કોણ મળે છે. અને આ આસન કોણનો સરવાળો 180 હોય. માટે હું લખીશ હવે કે ખૂણો SOR અથવા આપણે શું છે અહીં જોઈ લેવાનું ખાસ, ROS છે. ROS પ્લસ તમારી પાસે અહીંયા આ ROQ આવશે, બરાબર બંનેનો સરવાળો કર્યો આપણે તો એમ કહી શકાય કે આખું શું છે SOQ. તો ખૂણો SOQ સમીકરણ નંબર 1, આનો અને આનો સરવાળો આ આખો ખૂણો થાય એમ કહે છે. થોડા લીટા વધારે થઈ જશે એટલે આપણે એને પાછું ભૂસી નાખીએ છીએ. ચલો એ જ રીતે આ સાઈડ વિચારો કે રેખા PQ પર કિરણ OR દ્વારા, કિરણ OR દેખાય સીધી રેખા જાય તો આ બે પણ શું થશે એની સાથે આસન્ન કોણ દ્વારા બે આસન્ન કોણ મળે છે. તો એમાં પણ સરવાળો આપણે આ જ રીતે કરીશું. તો ખૂણો POS પ્લસ SOR ઇઝ ઇક્વલ ટુ POR અથવા ROP, જે તમારે લખવું હોય ROP. ઓકે, સમીકરણ નંબર 2 સમીકરણ આવી ગયા. આ બંને સમીકરણની આપણે શું કરી નાખીશું, બાદબાકી. ઓકે, તો લખી શકાય ગમે તે એક સમીકરણમાંથી એક બાદ કરો તો તમારી પાસે અહીંયા QOS માઇનસ POS લેવાનો છે. QOS અહીંયા આપણે QOS લખીશું અને અહીંયા આપણી પાસે ROP આવે છે. શું કરશું હવે એને આપણે શું લખીશું, બરોબર ઓકે કરી નાખો ને બાદબાકી પહેલાં આપણે એને એ રીતે સમજી લઈએ. ચલો બંનેની બાદબાકી કરીએ તો શું થાય. અને બીજું, તમે અહીંયા ખૂણા 90 આપ્યા હોય તો મૂકી શકાય, પછી મૂકીશું. ચલો તો લખીશું સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતા, સમીકરણ 1 અને સમીકરણ 2ની બાદબાકી કરતા. ચલો બાદબાકી એટલે ડાબી બાજુની બાદબાકી, ડાબી બાજુ થશે એટલે ખૂણો ROS પ્લસ POQ એટલે આ કેટલો છે જુઓ, ROQ 90 છે તો અહીંયા 90 લખી જ નાખો ને, માઇનસ બ્રેકેટમાં લખીશ POS એ આપણી પાસે છે ને એટલે POS, અને કા નિશાની બદલી નાખો, માઇનસ કરો એટલે પ્લસ માઇનસ માઇનસ, પછી શું છે SOR એ પણ એમને રહેવા દઈશ, SOR ઇઝ ઇક્વલ ટુ QOS માઇનસ, આને પણ માઇનસ કરવાનું છે, ROP એ 90 છે, 90 ડિગ્રી. આગળ વધીશું શું થાય ભાઈ, એક બાજુ 90 આવે છે એક બાજુ પ્લસ આવે છે તો શું કરીશું આપણે, બાદબાકી કરેલી છે તો સમજી લઈએ શું થશે. ચલો મારે અહીંયા જોઈએ છે શું, ROS મારે આ જોઈએ છે. ઓકે,
तो हूँ लखी सकूँ छू आर ओ एस अँ रेवा दईश, बाकी उठाए उठाए लई जाओ सामे, तो आ सामे जैसे अँ शू थी जैसे माइनस 180, आ प्लस है इक्वल टू क्यू ओ एस, आप सामे जैसे माइनस पी ओ एस न प्लस थी जैसे, आप प्लस थी जैसे एस ओ आर, और आ बेनो सरवाळो थशे 180 પણ માઇનસ 180 થશે. તમારી પાસે એક સૂત્ર આવી ગયું છે આર ઓ એસ, સામે શું જોઈએ છે ક્યુ ઓ એસ, એ પણ છે પી ઓ એસ પણ છે, તો ભાઈ બાજુમાં નવું આવ્યું એસ ઓ આર માઇનસ 180, એ આપણે અહીંયા શોધવા જવા પડશે. એ તમને મળી જાય એટલે પતી ગયો કાર્યક્રમ. અને જો પહેલેથી તમે ખૂણો મૂકી દીધો હોત, આની અંદર પહેલેથી અહીંયા 90 મૂક્યા હોત, સમજી લેજો અહીંયા પહેલેથી શું મૂક્યા હોત 90, અને પછી અહીંયા પણ પહેલેથી તમે અહીંયા 90 મૂકી શકત અહીંયા, ઓકે, તો એ પ્રમાણે અહીંયા આ રીતે જ બાદ બાકી થાય, બરાબર. સમીકરણ એકમાંથી સમીકરણ બે આપણે બાદ કરી દેવાનું, બરાબર. પણ એમાં સામે સાઈડ લઈ જાય એટલે માઇનસ થાય, એટલે 90 ઉડી જવા જોઈએ. પણ આપણે કેમ નથી ઉડતા, આપણે ચેક કરીએ એકવાર. તો ભાઈ અહીંયા આપણે મૂક્યું આર ઓ ક્યુ 90, ઓકે. પછી અહીંયા આપણી પાસે 90 છે, આ 90 છે, પહેલાં સામે જશે એટલે માઇનસ 90, બાદબાકી કરીએ એટલે આ બંનેની બાદબાકી અહીંયા કરેલી છે, આ બંનેની બાદબાકી અહીંયા કરેલી છે, ઓકે. એટલે સામ સામે આપણે પ્લસ માઇનસ આવે છે, પણ બંને એક જ સાઈડ અને માઇનસ અને પ્લસ આવવા જોઈએ તો આ વસ્તુ ઉડે, બાકી શક્ય બને નહીં. માટે આપણે આની ઉપરથી છે ને અહીંયા આપણે પહેલાં લખી નાખીએ, આના ઉપરથી આગળ વધીએ કે પી આર ઓ એસ પ્લસ આર ઓ ક્યુ 90 અહીંયા જ મૂકી દઉં છું, તકલીફ નથી કોઈને. ક્યુ ઓ એસ સમીકરણ નંબર એક હવે આપી દઈશ, ઓકે. ચલો હવે એવી જ રીતે અહીંયા પણ મૂકી દઈએ, આપણે શું આપેલું છે પી ઓ એસ પ્લસ એસ ઓ આર પી આર ઓ પી અહીંયા રહ્યો 90, રેડી. હવે આને સામે લઈ જાઓ, કોઈ પણ એકને ઉઠાઈને સામે લઈ જાઓ, પછી બાદ બાકી કરો તો સરળતાથી જવાબ મળે છે. આમાં શું થાય છે, આપણે થોડું કન્ફ્યુઝન ઊભું થાય એવું આપણે કરવું નથી, એટલે આપણે જોડે જોડે આ રીતે સમજતા જઈએ. એટલે પહેલું રોકે છે, બીજા ઉપર આપણે આગળ વધીશું તો એમાં પીઓ એસને કરતા કરીશ. બીજા માટે કોને કરતા કરીશું, પીઓ એસ, પીઓ આર તો 90 આપેલો જ છે તમને, ઓકે. તો પીઓ એસને કરતા કરી દઈએ આમાં, તો પીઓ એસ બરાબર શું થઈ જાય 90 માઇનસ એસ ઓ આર. સમીકરણ નંબર બે, આને પણ સીધું લખીશ ક્યુ ઓ એસ બરાબર આર ઓ એસ પ્લસ 90, કારણ કે તમે નહીં કરો હરખું વ્યવસ્થિત તો જવાબ આવશે નહીં. એટલે મેં શું કર્યું, આને પહેલાં લખ્યા અને પછી લખ્યા, ઓકે. હવે લખી નાખીએ સમીકરણ, પણ સમીકરણ એના એ જ છે, થોડો ફેરફાર કરવો પડે, એમાં તો ગોઠવવા પડે એમ હતા. સમીકરણ એકમાંથી સમીકરણ બે બાદ કરતા, ચલો કરી નાખીએ બાદ બાકી. તો આ પહેલું લખીશ તો ક્યુ ઓ એસ આવી ગયું, માઇનસ આ બાદ થશે પી ઓ એસ, અહીંયા સાબિતીમાં જુઓ બંને બાદ બાકી થઈ ગઈ. સામે સાઈડ આ લખવાનું છે ખૂણો આર ઓ એસ પ્લસ 90, આ માઇનસ 90 પ્લસ એસ ઓ આર, પ્લસ માઇનસ ઉડી ગયા. અહીંયા જુઓ આર ઓ એસ અને પછી શું આવ્યું એસ ઓ આર, તો એ તો બંને સેમ જ છે ને ભાઈ. માટે જ્યાં આર ઓ એસ બરાબર એસ ઓ આર, એ ઓલામાં આપણે એવા જ આવતા હતા, સમજણ પડી ગઈ કે નહીં ભાઈ, ઓકે. ચલો તો આ બેનો સરવાળો થઈ જાય, આની જગ્યાએ મૂકો, આની જગ્યાએ આ મૂકો, એટલે શું થઈ ગયું 2, અને શું થઈ ગયું અહીંયા આર ઓ એસ ખૂણો. હવે 2 સામે આવતા રહેશે, તો ખૂણો આર ઓ એસ પહેલાં લખ્યા છેદમાં આવશે, એટલે 1/2 ક્યુ ઓ એસ માઇનસ, આપણી પાસે અહીંયા માઇનસ છે, ખૂણો પી ઓ એસ. ધીસ ઇઝ અવર આન્સર. આ બધા ખૂણા છે અને આપણી પાસે જે સાબિતી માગી હતી એ મળી ગઈ છે, ક્લિયર. તો આ ખાસ નોંધ લેવી કે ભાઈ આ મૂલ્ય આપણી પાસે આવી ગયું તો એના ઉપરથી મેં અહીંયા 90 મૂકી દીધા છે, અને આને પહેલાં લખ્યા અને પછી લખ્યા, કારણ કે તમે છે ને શું થાય, આ આમ રાખો અને અહીંયા આવું રાખો ને બાદ કરો તો જવાબ ના આવે. એટલા માટે આપણે અહીંયા શું કર્યું, ક્યુ ઓ એસ આ લીધું, અહીંયા શું લીધું પી ઓ એસ. એટલે જુઓ આ અને આ એની બાદ બાકી કરવાની થાય તો જ જવાબ મળે, બાકી જવાબ મળે નહીં. તો આ રીતે યાદ રાખવાનું છે. છેલ્લો દાખલો, છઠ્ઠા નંબરનો દાખલો, આ આકૃતિની મારે હવે જરૂરિયાત નથી એટલે આને ભૂસી નાખીશું. આ સ્વાધ્યાય 6.1 અહીંયા કમ્પ્લીટ થશે તમારા માટે, ઓકે. આગળ વધીશું શું કહેવા માગે છે, તો એક્ઝામ્પલ નંબર આપણે લઈશું 6. એમાં આપણને એક ખૂણો આપી દીધો છે કે ખૂણો એક્સ વાય ઝેડ બરાબર 64 ડિગ્રી અહીંયા લખ્યું છે.
આપેલ છે અને એક્સ વાયને બિંદુ પી સુધી લંબાવવામાં આવે છે. તમારે એક્સ વાયને બિંદુ પી સુધી લંબાવવાનું છે. ધારો કે ફોર એક્ઝામ્પલ મેં અહીંયા આ એક્સ અને વાય લીધું અને તમારે વાયને અહીંયા સુધી લંબાવવાનો છે પી સુધી. ધારો કે પી બિંદુ મેં અહીંયા લીધું એટલે અહીંયા હું આમ રેખા આપી દઈશ, અહીંયા પણ રેખા આપી દઈશ, આ વાય, આ પી અને આ એક્સ. ઓકે, આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. આપણે જાતે દોરવાની છે. કિરણ વાય ક્યુ ઝેડ વાય પી નો દ્વિભાજક હોય તો ખૂણો એક્સ વાય ક્યુ અને વિપરીત ક્યુ વાય પી નું માપન કરો. અહીંયા આપણને કહેવામાં આવ્યું છે, શું આપવામાં આવ્યું છે, વાય ક્યુ દોરો. શું દોરવાનું કીધું છે? વાય ક્યુ. અને વાય ક્યુ તમારે કેવી રીતે દોરવાનો છે? અને એક્સ વાય ઝેડ અહીંયા ખૂણો આપેલો છે. પહેલાં તો એક્સ વાય અને આ ઝેડ ખૂણો છે. આ ઝેડ તો આ ખૂણો તમને 64 આપેલ. આની અંદર બીજું એક કિરણ તમને લેવાનું કહે છે વાય ક્યુ ખૂણો, એટલે અહીંયા ક્યુ નામ આપી દો. આ બંને સરખા છે, દ્વિભાજક અહીંયા લખ્યું છે કે વાય વાય એટલે ઝેડ વાય પી એનું દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે સરખા ભાગોમાં વિભાજન કરે છે. તો એક્સ એક્સ વાય ક્યુ એટલે આ ખૂણો, પછી વિપરીત ક્યુ વાય પી આ ખૂણો ફાઇન્ડ કરો, આ આખો ખૂણો ફાઇન્ડ કરો, આવું શોધવાનું કહે છે. સપોઝ તમે આને ધારી લો એક્સ એક્સ, સિમ્પલ લોજિક છે. તો ટોટલ ખૂણો અહીંયા સુધીનો કેટલો થાય? 180. તો ધારો કે ખૂણો પી વાય ક્યુ, પી વાય ક્યુ ઇક્વલ ટુ ક્યુ વાય ઝેડ, ક્યુ વાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ મેં ધારી લીધું. આ બધા ખૂણા રેખિક ખૂણા, રેખિક જોડના ખૂણા, રેખિક જોડના ખૂણાઓનો સરવાળો સરવાળો 180 થાય. માટે બધાનો સરવાળો ચકાચક કરી નાખીશ. પહેલું પી ઓ વાય પી પી વાય ક્યુ પ્લસ ક્યુ વાય ઝેડ પ્લસ ઝેડ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ 180. એક્સ પ્લસ એક્સ પ્લસ 64 ઇઝ ઇક્વલ ટુ 180. એક્સ પ્લસ એક્સ 2x પ્લસ 64 સામે જશે, પ્લસ છે, ધીસ ઇઝ કોલ પ્લસ. પ્લસ સામે જાય તો માઇનસ 64. 180માંથી તમારે 64ને કાઢી નાખવાના છે. કેટલા આવશે? તમે 180માંથી 64 કાઢશો એટલે 10 છગડું અહીંયા 7 1 16 116. એક્સ બરાબર 116 છેદમાં 2, કારણ કે આ ગુણાકારમાં સામે જશે એટલે ડિવાઈડેશનમાં. 116 છેદમાં 2 કરો, ડિવાઈડેશન કરો. 116 છેદમાં 2 કેટલા થઈ જશે? 58. કેટલા થઈ જશે? 58 દુ 116 એટલે એક્સ મળ્યો. તમને જે શોધવાના કીધા તે બંને ખૂણા એક સાથે આવી ગયા, માટે હું અહીંયા લખી શકું છું. અહીંયા આગળ લખીશ શું માગ્યા છે. એક્સ વાય ક્યુ એક્સ વાય ક્યુ, સોરી મારે એક્સ વાય ક્યુ એટલે અહીંથી અહીંયા સુધી જ લેવાનું થાય. તો એક્સ વાય ક્યુ બરાબર કોનો કોનો સરવાળો? ઝેડ વાય એક્સ પ્લસ, અથવા એક્સ વાય ઝેડ એમ લખો તો પણ ચાલશે, એક્સ વાય ઝેડ પ્લસ કયો ખૂણો છે અહીંયા? ક્યુ વાય ઝેડ. કિંમત મૂકી દો 64 પ્લસ કેટલા આવ્યા છે? 58 ડિગ્રી. એક્સ વાય ક્યુ બરાબર 64 પ્લસ 58 કરવાના છે એટલે 122 થઈ જશે. કેટલા થઈ જશે? 122. એન્ડ ધેરફોર તમારે કયો શોધવાનો કીધો છે? એનો વિપરીત ક્યુ વાય પી. ક્યુ વાય પી તો એક્સ મળ્યો 58, તો અહીં લખી નાખીશ ક્યુ વાય પી ઇઝ ઇક્વલ ટુ 58. એક્સ છે એ જ ખૂણો આપણો 58 થાય છે. ક્યુ વાય પી કેટલો મળ્યો? 158. અચ્છા, આની અંદર ક્યુ વાય પી એમાં એવું કહે છે વિપરીત ક્યુ વાય પી તો અહીંયા જ આવે છે આપણી પાસે. અને આમાં કેમ આવું આપ્યું છે ચોપડીમાં જોઈ લઈએ જરા, કે 122 મળી ગયો અને પેલો તમને 58 મળી ગયો, બસ પતી ગયું, બે માગ્યા છે. વિપરીત માપ શોધો તો આવી ગયું ને ભાઈ જવાબ. તમારે ક્યાં આગળ વધવાની ક્યાંય જરૂર છે? બરાબર, એક્સ વાય ક્યુ પ્લસ એક્સ વાય પી
એક્સ વાય પી 180 થાય અને એક્સ વાય ક્યુ પ્લસ, તો ઓકે, તો અહીંયા ખબર પડી ગઈ હશે તમને કમ્પ્લીટલી. બસ અહીંયા સુધી જ લખવાનું છે આપણું, બરાબર છે? ક્યાંય બી ભૂલ આપી છે મને ખબર નથી, આપણે જે કીધું છે એ પ્રમાણે જવાબ લાયા છીએ, એટલે આપણામાં કાંઈ ભૂલ નથી. અહીંયા ચોપડી છે એમાં થોડી ભૂલ આપી છે, એટલે આપણે આપણી રીતે સુધારો કરી નાખવાનો છે. એવું લાગે તો પછી મને વોટ્સએપ કરશો એટલે ખ્યાલ આવી જશે કે ભૂલ છે કે શું છે. હવે આપણે આના પછી 6.1 પછી થોડીક થિયરીનો અભ્યાસ કરવો પડશે. શું કરવો પડશે? થિયરી. અને એ થિયરી ઉપરથી પાછા ઉદાહરણ આવશે, અને ઉદાહરણ ઉપરથી પછી 6.2 ઉપર જઈશું. ઓકે, અત્યારે આપણે હાલ પૂરતું આ વિડીયોમાં આટલે સુધી રાખીશું.